ચાલો તો જોઈએ. આજે 16 નંબર ઉપજ. ધંધામાં માલ કે સેવાનું રોકડ કે ઉધાર વેચાણ કરવામાં આવે ત્યારે ધંધાને ઉપજ થઈ ગણાય. ઉપજ એટલે કે ધંધામાં જ્યારે કોઈ વસ્તુનું તમે વેચાણ કરો છો અથવા સેવા આપો છો, બદલામાં તમારી પાસે પૈસા આવે છે, બસ આ જે નાણાં આવે છે એટલે આપણે શું થઈ કે ઉપજ થઈ ગણવામાં આવે છે. ઉધાર વેચાણમાં રોકડ મળવાની બાકી હોય તો પણ ઉપજ કહેવામાં આવે છે. એટલે કે તમે વેચાણ તો કર્યું છે પરંતુ હજી તરત જ પૈસા મળ્યા નથી, એટલે વ્યવહાર ઉધાર છે પરંતુ ભવિષ્યમાં મળવાનો છે, એટલે નામું એમ કહે છે કે આને પણ ઉપજ ગણવામાં આવે છે. આવકના સંદર્ભમાં જ્યારે આવક, દાખલા તરીકે વ્યાજ, ભાડું, કમિશન ખરેખર મળવાપાત્ર તો તે ઉપજ ગણાય. એટલે કે આ તમામ વસ્તુ શું ગણવામાં આવે છે? ઉપજ ગણવામાં આવે છે. ઉપજ ત્યાર પછી બીજો શબ્દ છે આવક. બંને આમ શબ્દ સરખા છે પણ માઇનોર બંનેમાં ચેન્જ. ઓલામાં તમે વસ્તુનું ખરીદ વેચાણ કરો છો એટલે ઉપજ થઈ એમ કહેવાય છે. અને જ્યારે આમાં આવક એટલે કે ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામે, તમે કોઈ પણ વ્યવહાર કરો છો એ વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે તમને નાણાં મળે, તેવી નાણાં મળ્યા ત્યારે એને શું કહેવાય છે? આવક કહે છે. ધંધા દ્વારા થતા માલના વેચાણની આવક, કમિશન, વ્યાજ, વટાવ, ડિવિડન્ટ, રોકાણનું વ્યાજ, ભાડું વગેરે ધંધાની આવકો છે. આ તમામ વસ્તુ ધંધાની આવક છે. તો આવકના મુખ્યત્વે બે પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે, મૂડી આવકો અને મહેસૂલી આવકો. તો જોઈએ આપણે આગળ. હવે મૂડી આવક. મૂડી આવકો જે આવક ધંધામાં નિયમિત મળતી નથી, આ શબ્દ યાદ રાખવાનો, જે આવક ધંધામાં નિયમિત મળતી નથી એટલે કે તેમજ મિલકત વેચાણમાંથી પ્રાપ્ત થાય તો તે આવકને કેવી આવક કહેવાય છે? મૂડી આવકો કહે છે. એટલે કે અમુક સમયે નિશ્ચિત કોઈ સમય હોતો નથી, એટલે કે આ વખત મોસ્ટ ઓફલી જ્યારે તમને મળતી હોય ત્યારે મિલકતનું વેચાણ કરો ને તો જ મળતી હોય, કેમ કે મૂડી છે એ વેચો એટલે પૈસા આવવાના. એટલે જમીનનું વેચાણ એટલે એકવાર પૈસા આવશે, યંત્રનું વેચાણ એ પણ આવશે, ફર્નિચરનું વેચાણ આ બધું આવશે, પણ આ બધી આવક જે છે એ મૂડી આવક છે, નિયમિત તમને મળતી નથી. તો મહેસૂલી આવક એટલે શું? તો જે આવક ધંધામાં નિયમિત મળતી હોય, ચોક્કસ હોય, દરરોજ હોય અથવા દર મહિને હોય, તે ચોક્કસ હોય, રોજબરોજની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતી હોય તો તે આવકને કઈ આવક કહેવાય છે? મહેસૂલી આવકો કહે છે. હા વિદ્યાર્થી મિત્રો, અમુક લોકો છે કે જે જમીન વેચાણનો ધંધો કરતા હોય તો એની માટે મહેસૂલી આવક પણ ગણી શકાય. જ્યારે મિલકત આપણી છે ને આપણે વેચતા હોય એકવાર તો એ મૂડી આવકમાં જતી હોય છે. માલ વેચાણની આવક નિયમિત છે, કમિશન નિયમિત મળતું હોય છે, વ્યાજ એ પણ નિયમિત ચાલે, વટાવ, ભાડું, રોકાણો વ્યાજ આ તમામ આવક જે છે મહેસૂલી આવક જે નિયમિત મળતી હોય છે. તો મૂડી આવક અને મહેસૂલી આવકનો તફાવત કેટલો? તો મૂડી આવક એટલે કે જે આવક નિયમિત મળતી નથી એ આવકને મૂડી આવક કહે છે. ક્યાંથી ઉદ્ભવે? તો મિલકત વેચાણમાંથી ઉદ્ભવે છે. અને જ્યારે મહેસૂલી આવક એટલે એવી આવક કે જે રોજબરોજ નિયમિત રીતે મળતી હોય છે એવી આવકને મહેસૂલી આવકો કહે છે, જેમાં વ્યાજ, વટાવ, ભાડું વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. નેક્સ્ટ, ચૂકવણીઓ અને ખર્ચેલ રકમ. ધંધા દ્વારા કરવામાં આવેલા વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં ચૂકવવામાં આવે ત્યારે તેને જાવક કે ચૂકવણી અથવા ખર્ચેલ રકમ કહેવાય છે. એટલે કે જ્યારે આપણે કોઈ વ્યવહાર પરિણામ સ્વરૂપે થતો હોય અને આપણે નાણાંની ચૂકવણી કરીએ તો એને ચૂકવણી થઈ કહેવાય. દાખલા તરીકે યંત્રની ખરીદી માટે ચૂકવેલા 50,000 અને પગારની ચૂકવણી 5,000 આ એક ખર્ચેલ રકમ છે. ત્યાર પછીને આગળ જોઈએ ખર્ચ. જે ખર્ચેલ રકમનો લાભ જે ઉપર જોયું હતું એને રિલેટિવ જે પૈસા તમે ખર્ચો છો એનો લાભ તમને જે તે હિસાબી વર્ષમાં મળવાનો છે તો એ વર્ષનો એ શું બને છે? ખર્ચ બને છે. ધારો કે પગાર છે તો એ ખર્ચ બન્યો, મજૂરી ખર્ચ, ભાડું ખર્ચ, જાહેરાત ખર્ચ, સ્ટેશનરી ખર્ચ આ તમામ ખર્ચના ઉદાહરણ છે જે તમને લાભ ચાલુ વર્ષમાં મળતો હોય છે. જે ખર્ચેલ રકમનો લાભ આવતા વર્ષે મળવાનો હોય તો એને આપણે અગાઉથી ચૂકવેલ ખર્ચ કહેવામાં આવે છે. દાખલા તરીકે 2015-16 વર્ષમાં ચૂકવેલ વીમા પ્રીમિયમ 2,500 બે વર્ષનું છે, એટલે કે એક વર્ષ ચાલુ વર્ષ 1,250 ગણવાનું
અને પછીના વર્ષનું પણ અગાઉથી તમે 1250 ચૂકવ્યું છે તો આ એક ખર્ચ ગણવામાં આવે છે, આપણે મિલકત તરીકે લખાય. કેમ કે આપણે કોઈને અગાઉથી ખર્ચ ચૂકવીએ છીએ તો એ આપણી મિલકત બને છે. ત્યાર પછી આગળ જોઈએ, જેમ આવકના બે પ્રકાર પડે છે, મહેસૂલી આવક અને મૂડી આવક, એ જ રીતે ખર્ચના પણ બે પ્રકાર પાડવામાં આવે છે, મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ. જે આવકની વ્યાખ્યા હતી એવી જ વ્યાખ્યા બનશે. મહેસૂલી ખર્ચ, જે ખર્ચ ધંધામાં નિયમિત રીતે થતો હોય છે એ ખર્ચને મહેસૂલી ખર્ચ કહે છે. ધારો કે પગાર, સ્ટેશનરી ખર્ચ, જાહેરાત, ભાડું, કરવેરા વગેરે મહેસૂલી ખર્ચ. અને મૂડી ખર્ચ એટલે કે જે ખર્ચ ધંધામાં નિયમિત રીતે થતો નથી પરંતુ મિલકતોની ખરીદી પાછળ જ્યારે અમુક સમયે કરવામાં આવે છે તો આવા ખર્ચને મૂડી ખર્ચ કહેવામાં આવે છે, જેમાં મકાનની ખરીદી, યંત્રની ખરીદી, ફર્નિચરની ખરીદી વગેરે મૂડી ખર્ચ. તો મૂડી આવક જેવું જ મૂડી ખર્ચ છે. બંને શબ્દ સરખા, મૂડી એટલે કે નિયમિત મહેસૂલી, કે નિયમિત ન નિયમિત મળે તો એ મહેસૂલીમાં જશે, નિયમિત નથી મળતી એ મૂડીમાં. જે ખર્ચ નિયમિત થાય છે એ મહેસૂલી ખર્ચ, જે નિયમિત નથી થતો એ મૂડી ખર્ચ. ત્યાર પછી આગળ જોઈએ, ત્યાર પછી આપણે જોઈએ 24 નંબર નફો, જેને આપણે લાભ ઇંગ્લિશમાં આપણે એને પ્રોફિટ કહીએ છીએ. નફા નુકસાન ખાતાના સંદર્ભમાં ધંધાની મહેસૂલી આવકો, જે આવક કેવી છે વિદ્યાર્થી મિત્રો, નિયમિત છે, અને મહેસૂલી ખર્ચા જે કેવા છે, નિયમિત છે. એટલે કે આવકમાંથી ખર્ચા બાદ કરતાં જે તફાવત વધે છે આ તફાવતને નફો કહેવામાં આવે છે. તો નફાનું સૂત્ર મહેસૂલી આવક માઇનસ મહેસૂલી ખર્ચ, એટલે કે મહેસૂલી નિયમિત આવકમાંથી નિયમિત ખર્ચ બાદ કરવાનો છે એટલે નફો થાય છે. ત્યાર પછી 25 નંબર ખોટ, લોસ, નુકસાન. કોઈ પણ પ્રકારનો લાભ મેળવ્યા વગર ગુમાવેલ રકમ, જેનો આપણે લાભ જ નથી મળતો અને આપણે પૈસા ગુમાવી દઈએ તો આપણે એ નુકસાન થયું કહેવાય. 5000નો માલ આગમાં બળી જાય છે, લાભ મળ્યો નથી, 5000 ગુમાવ્યા, જે ધંધાનું શું ગણાય, નુકસાન ગણાય. નફા નુકસાન ખાતાના સંદર્ભમાં ધંધામાં મહેસૂલી ખર્ચ અને મહેસૂલી આવક બધા તફાવતને શું કહેવામાં આવે છે, નુકસાન. એટલે કે ખર્ચા વધી જાય, આવક ઘટે તો આપણું નુકસાન થાય, આવક વધે અને ખર્ચ ઘટે તો નફો થાય. પરંતુ નફો અને નુકસાન છે બંને માટે ખાસ શબ્દ આપણા હોવા જોઈએ, મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ. નફાનું સૂત્ર હતું મહેસૂલી આવક માઇનસ મહેસૂલી ખર્ચ, નુકસાનનું મહેસૂલી ખર્ચ માઇનસ મહેસૂલી આવક. આજે આપણે એટલું રાખીએ છીએ, ત્યાર પછી નેક્સ્ટ પીરિયડમાં જોશું.